સુરતની પ્રમુખ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા વધે અને શારીરિક વિકાસ થાય તે હેતુથી કરાટે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં સુતોરિયો સ્પોર્ટ કરાટે એકેડેમી દ્વારા ઇન્ડિયા દ્વારા સુરતના કોઝવે રોડ પર આવેલી પ્રમુખ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું કરાટે કોમ્પિટિશન યોજાયું હતું, જેમાં 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓને કરાટે બાબતે માહિતી આપવામાં આવી હતી અને કઈ રીતે પોતાની જાતને સેલ્ફ ડિફેન્સ કરી શકે. કપિલા ચાવડા મારું નામ છે અને આ કોમ્પિટિશન સુતોરિયો સ્પોર્ટ એકેડમી કરાટે ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલી છે. સ્કૂલ ઇન્ટર સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવેલી છે ટુર્નામેન્ટ, જેમાં 300 બાળકોએ ભાગ લીધેલો છે, ગર્લ્સ અને બોયઝ બહુ બેઉએ. જેમાં એ લોકોનો અમારો ધ્યેય એ હોય છે કોમ્પિટિશનમાં કે છોકરાઓનો જે આત્મવિશ્વાસ છે એ જાગે અને એનો જે ડર છે એ નીકળે અને થોડું ઘણું એ સેલ્ફ ડિફેન્સ શીખે, એ હેતુથી અમે કોમ્પિટિશન અહીંયા રજૂ કરવા જઈ રહ્યા છીએ. બાળકોને એ જ કે જે એનો ડર છે ને એ જાગે, એનો આત્મવિશ્વાસ છે એ બહાર આવે. મારું નામ સુરેશભાઈ મોગીલાલ ઠક્કર છે, પ્રમુખ વિદ્યાલયનો હું પ્રિન્સિપાલ છું. અહીંયા અમારી શાળા તેમજ આજુબાજુની 7-8 શાળાના 350ની આસપાસ વિદ્યાર્થીઓ આ SKSIના સૌજન્યથી જે કરાટે ચેમ્પિયનશિપ છે તેમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. કરાટે કરાવતી વિદ્યાર્થીઓને એક તો સેલ્ફ કોન્ફિડન્સ વધે છે અને પોતાની રક્ષા કેવી રીતે કરવી, રક્ષણ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન મળે છે. શારીરિક રીતે પણ વિદ્યાર્થીઓ સશક્ત બને છે. આવી રીતે આ કોમ્પિટિશનથી મોટું સ્ટેજ પણ વિદ્યાર્થીઓને મળે છે તે બાબતની માહિતી પણ આપવામાં આવી હતી. આ કોમ્પિટિશનમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ બંનેએ ભાગ લીધો હતો. અરવિંદ રાઠોડ, KTV ન્યૂઝ, ગુજરાતી, સુરત.